એવું કામ કરવું છે કે અમારે એક યજ્ઞ કરવો છે, અમારે એક મંદિર કરવું છે, અને એના માટે અમને માત્ર મુહૂર્ત દે, અમને આશીર્વાદ દે. અને સાહેબ ઘણા માણસો એમ કહેતા હોય કે માએ તારીખ વાર લખીને આપ્યા, તો કે ના સાહેબ અમારી માં કોઈ દી તારીખ વાર લખીને ન આપે. તારીખ વાર કોણ લખે સાહેબ? વેદિયા લખે, માં ન લખી શકે. પ્રત્યક્ષ વાત કરું છું. મને કે તારીખ, તો કે તારીખ ન હોય. વાર, તો કે વાર ન હોય. તો કે સમય, સમય ન હોય. સાહેબ તારીખ હોય, બાકી મોત ની તારીખ કોઈ નથી આપી. હે, મોત ની તારીખ કોઈ નથી આપી. રાધનપુરના નવાબને એમ જ કીધું હતું, અમારી આઈ ભલા માણસ જોઈ લો વરાણાના પાદરમાં વ્યવહારી ભગવતી, એટલું કીધું હતું કે નવાબ હવારનો પોર થાય જો તને ભરખી ન લ્યું ને તો હું વરાણા વાળી ટળી જાઉં ભલા માણસ. હે, કે હવારનો પોર થાય ને ભરખી ન લ્યું, માં હવારના પોરમાં તો હું ભરખે 12 કલાકની વાર છે. હે, કે હવારનો પોર થાય માં 12 કલાકની વાર છે, એમાં તો તું ગઢવીની દીકરી શું કહેવાય, ભરખી જાય 12 કલાકની માઈલપા. અરે એ નવાબ 6 કલાકની માઈલપા લઈ લો તો કે માં 6 કલાકમાં કોક દી બારે નીકળું ને એરું આફડી જાય, એમાં હું મરી જાઉં, એમાં નવીનતા ન કહેવાય. અને તેથી એટલું બોલી હતી 6 સેકન્ડ થવા દઉં તો હું વરાણા વાળી ટળી જાઉં ભલા માણસ. અમારી આઈએ એક જ ભેળીયો નાખ્યો તો જો હવે તને ઉગવા દઉં તો હું ભલા માણા. આઈ ભગવતી એમ કહે છે કે આવડની આણ અને લાદાળો લોપે ના, પછી ભરે ડગલું ભાણતું કર્મે કસુભુ. રાવત બાપ, હું ખોડલની બેન આવડ બોલું છું, જો તું ઉગી જાય ને તો બાપ અમારા તત્વ લાજે છે, એટલા માટે આ ધાબળી નાખું ઉગવા ન જો ભલા માણા. એ દાખલા દઈ શકતી હોય, આના માટે બીજી કઈ વાત કરવી? હા, અમારે ધોણી દાણા નથી, અમને ગોપો ધોણવા બેઠો. જોજો મજાની વાત છે, એટલે એમાં ધૂણતો ધૂણતો કે એ માંગ માંગ કેટલા દાણા આલો, ઓલો કે 12 મહિના એટલે એટલા ભોપો હલવાનો, એટલા કે મારા પાસે નથી. બીજા પછી આમ 10-15 દી છે, ભે હાજી થઈ ગઈ. એ કે હવે ભોપા આકડી શું કરવાની? એ કે હાકર બારોબાર જોખી નાખો. સાહેબ હાકર બારોબાર જોખે, અહીંયા થતીંગ હોય, અહીંયા આવ્યું ન હોય મારા બાપ, આને ક્યાં આપણે લઈને જવું જોઈએ? એટલા માટે આપણે મજા બેઠા છો, ભાવ આરે બેઠા છો એટલા માટે. હમણાં મને એક ભાઈ પ્રશ્ન મને કર્યો, મને કે ગઢવી શે માં આવે? મેં પૈસા આવે તો બસ માં આવે, ને ગાડી ના આવે હોય રીતે હોય. પણ સાહેબ એક પૈસો નો હોય નેહડા ની માલિકા, એક પાંચી નો હોય. અને અમારી રૂપલાઈ એમ કીધું કે મારે 3.5-4 ભેગા કરવા છે. તેથી બાપુ એટલું કીધું તો બેટા આપણી પાસે પૈસા નથી, અને તું 3.5 કઈ રીતે ભેગા કરી શકી? હે, કે મારી પાસે પૈસા નથી, તું 3.5 કેટલા ભેગા કરી શકીશ? ને તેથી આઈ રૂપલ એટલું કહેતા હતા કે બાપુ મને નાગાઈ માથે વિશ્વાસ છે, ઈ આ તારા 3.5 નો બેડો પાર ઉતારી દે હે બાપ. ઈ નાગાઈ, અને એ નાગભાઈ માથે એટલો જ વિશ્વાસ રાખ્યો હતો કે હે નાગભાઈ, તું જો સતયુગ ની માલિપા તારી ધજા ફરકાવતી હોય તો બાપ મારે તારા નામ ઉપર આ કલયુગ ની માલિપા 52 ગજ ની ધજા ફરકાવવી છે. સાહેબ ઈ આ વિશ્વાસ ની જ્યોત તમારી સામે બેઠી છે, એના હું વખાણ નથી કરતો સાહેબ. જે એના પરચા છે એની હું વાતો કરવા માટે બેઠો છું ચારણ તરીકે. હા, હું એટલા માટે આપણે જે તત્વ તમને મને મળ્યા છે ને એના પાસે જવું પડે છે, જ્યાં તમને માણસ અહીં મળે ને એના પાસે જવું પડે. સમજો છો, રામાયણમાં મોરારી બાપુ બહુ મસ્ત દાખલો આપે છે કે લંકાના રણ મેદાનની માલિકા જેથી રાઘવ યુદ્ધના મેદાનમાં ઉતર્યો,
અને તેથી એમ કહેવાય છે કે લંકાપતિ લંકેશ છે, રાવણે જાય અને એના ભાઈ કુંભકર્ણને જગાડ્યો કે હાલ આપણે યુદ્ધ કરવું છે, ભગવાન રામની હારે યુદ્ધ કરવું છે. અને સાહેબ એમ કહે છે કુંભકર્ણ યુદ્ધના મેદાનની મહેલમાં આવે અને યુદ્ધના આ કહેવાય છે ગોંગિયા ઢોલ વાગે. અને એ સમય કુંભકર્ણની દ્રષ્ટિ છે વિભીક્ષણ માં પડી જાય એટલે વિભીક્ષણના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે ધન્ય હે દાન્ય વિભીક્ષણ વાતા. હે બાપ તને ધન્યવાદ છે, તને ધન્યવાદ છે, તને ધન્યવાદ છે. અને તેથી રાવણે આવીને એટલું કીધું તું કઈ રીતે એને ધન્યવાદ દે છે, એ આપણે દુશ્મનનો પક્ષ લઈને ઉભો છે. અને તેથી કુંભકર્ણે એટલું કીધું તું હારા માણસનો શંકર એટલે તો ધન્યતા જ હોય ભલા માણસ તમે જોઈ લો ભલામણા એમ કે 160 નું જોડું થાય તો 160 વૃક્ષ જાગૃત થઈ જાય. 160 નું અમારા કુટુંબમાં જોડું થઈ જાય તો 160 વૃક્ષ થઈ જાય સાહેબ. આનાથી મોટો કયો હોય શકે? હમણાં કીધું ને અમારા નથુભા કહેતા હતા મોર આવે સાહેબ, મોર નહીં અહીં તો ભગવતીઓને આવવું પડે, કારણ કે એવું અટલ વચન લઈને બેઠો છે આ પોપટકાકો. એટલા માટે ભલા માણસ એવું મારા સમાજને માટે જ્યોત લઈને નીકળ્યો છું સાહેબ, એ સમાજને જાગૃત કરવા માટે. એટલે માં ભગવતી આવી અને એ કથીરા પરિવારના બાળકને ઉભાડ્યું જગાડીને એટલું કીધું તું બાપ હવે તારે અહીંયા કને એક જોત જગાવી લે માં ભગવતી આશાપુરાના નામની સાહેબ, એના આશીર્વચન થાય અને હિતે હિતે 80-80 લાખ રૂપિયાના મંદિર થતા હોય તો એ તો આ જાગતી જ્યોતનો પરચો છે સાહેબ, એ તો આ માં ભગવતી રૂપણનો પરચો છે. આનો કયો પરચો હોય છે? હે આનાથી મોટા કયા પતા? એટલે કેવું પડે કે માડી તારા ફરચાનો નહીં પાર, એ રૂપ લઈ તારા પર જાય પરમપાર. હે મા જેટલા ગુણ ગાવું એટલા તારા ઓછા પડે છે બાપ, કારણ કે તારા તો અનેરા પરચા છે. અને મજા છે સાહેબ, પરચા હારે બેઠો નકા ત્યાં તો વોટ્સઅપ ને મોબાઈલ નો જમાનો છે સાહેબ. અત્યારે તમે હું તમે જોઈ લેજો અત્યારની ક્યાં વાત કરો છો, સંજુગની માલિકા પરચા લેવા માટે નીકળ્યા છે માણસો ભગવતીઓની હારે ત્યારે બેડલો માંડ્યો છે સાહેબ. હા જયારે ભગવતી ની સામે મીટ માંડે એટલું જ નહીં સાહેબ, નાગબાઈ ની 11 વર્ષ ની ઉંમર હતી, સુરત ની બજાર માં હરધોગ ની હારે એ નાગબાઈ માં નીકળે અને એમાં એવું સુરત ની બજાર માં બનવું છે કે એક ગાય મરેલ પડી હોય છે અને એનો ગોવાતી છે એ ગાય નો રખેવાળ છે, માં પાસે આવીને એટલું કે છે કે માં મારે એક દૂધ ની હાજરી હતી અને એને આજ કુદરત ખેંચી ગયો સાહેબ, તેથી ભેળીઓ માથે ઓઢાડીને એટલું કીધું તું કે માં આ જો કરગરતું હોય તો તારા થી મરાય નહીં. હે બાપ તારો ગોવાળ જો કરગરતો હોય તો માં તારાથી મરાય નહીં સાહેબ. એ નાગબાઈ માની 11 વર્ષની ઉંમર અને ગાય માથે ભેળીઓ ફેરવે અને સાહેબ ગાય ઊભી થઈ જાય અને આ વાત છે બરોબર એમ કહેવાય છે સુરતના નવાબને ખબર પડે છે કે કોક ચારણ આવ્યો છે એના ધધિંગ કરવા માટે અમારી બજારમાં કોક ચારણ આવ્યો છે અને દીકરીને હારે લઈને આવીને ધૂણવાના દાખલા કરે છે. એની માલિપા આઈમા ને લાવવામાં આવ્યા અને એટલો જ પ્રશ્ન કર્યો હતો કે તે ગાય ને ઊભી કરી વાત સાચી? તો કે હશે મારો કુદરત કરે હોય ભલા માણસ. એના મુખ માંથી શબ્દ ના નીકળ્યા, પોપટ કાકા નથી કેતા કે મેં નથી કર્યું, આ તો મારા સમાજનો જહ છે ભલા માણસ. હે ખરો માણસ કોઈ વખાણ જાતે ન કરે કે મેં કાર્ય કર્યું છે, આ મેં કાર્ય કર્યું છે સાહેબ. એ તો બોલે લોકવાયકા કામ કરતી હોય એને ન કહેવાની જરૂર પડે, લોકોના મુખમાંથી શબ્દ નીકળતા હોય. એટલે આ કને એમ કહે છે એક નવાબ છે એને પ્રશ્ન કર્યો કે હે ભાઈ હે દીકરી તે આ વાત સાચી છે? તું ભૂણવાના દાખલા કરે એ વાત સાચી છે? અને તેથી એમ કીધું તું જુનાણાના એ સુરતના નવાબ મેં કોઈ ગાયને ઊભી નથી કરી. તો કે આ બધા માણસો કે જૂઠું છે? અને તેથી નાગબાઈ માની એમ કહેવાય છે પ્રકૃતિ ફરી અને એટલું જ કીધું તો સુરતના નવાબ આ તો ધૂણીને ગાય મેં હાજી કરી છે, બાકી તું જાણતો હોય ને, તું જાણતો હોય ને હવાનો જો તારી હુરમને નો ધોણાવું તો હું નાગબાઈ મોણિયા વાળી ચડી જાઉં ભલા. હે કે સવાર નો પોર થાય ભલે જુગ્યા ભાણ, ભાણ તિહારા ભામણા મરણ જીણ લગમાણ, કરમે કસપ રાઉત કે દેવી કે ડાકલા કે પુદે પાખણ, પણ રાત ભાગે રાણા તો કરમે કસપ રાઉત, સપ્તના ઘોડા લઈ હરિનારાયણ સહિત દૂધ નો કટોરો પી અને બરોબર હવાર ના પોર માં એમ કહે છે નીકળે. અને આ બાજુ સાહેબ
એ નવાબ ની હુરમ તો ધૂણે ધૂણે પણ આખી સુરત ની બજાર ધૂણતી હતી ભલામાં. સાહેબ એની શું સત્તા છે નાગભાઈ અમે મીઠ માંગીએ કે હે એ બધા બધા ઘોડાની ઘમસાણ હાલતી હતી અને મોણિયામ એમ કહેતા તો નાગબાઈ ને મોણિયા ખાલી કરી દે મોણિયા ખાલી કરી દે અને નાગબાઈ એટલું કીધું તો કે એ માંડલી તારું મોણિયા હશે ને તો અમે દઈ દેહું બાપ અમારા નેહડામાં આવા તારા મોણિયાની જરૂર નથી હું તારું તો 1000 મોણિયા ઊભા કરી શકું એ ભગવતી છું ભલા હે કે તારું તો નહીં બાપ માંડલી સાંભળી લે કે તારું ને તો હવા એક નહીં પણ 1000 મોણિયા હું ઊભા કરી શકું એ ભગવતી છું તારા મોણિયાની મને પડી નથી અને સાહેબ ત્રીજી વખત જયારે કીધું ને